નમસ્કાર, હું પૂરણ ગુંડલિયા. આજનો વિષય છે યુટ્યુબ વિડીયોમાં વોટરમાર્ક સેટ કરવું. મિત્રો, યુટ્યુબ ચેનલના વિડીયોમાં આપે જો માર્ક કર્યું હોય તો આપને ખ્યાલ આવશે કે કેટલીક ચેનલના વિડીયોમાં અમુક ચોક્કસ પ્રકારના વોટરમાર્ક્સ હોય છે. આ વોટરમાર્ક્સ ટેક્સ્ટ સ્વરૂપે અથવા તો ચિત્ર સ્વરૂપે હોય છે. જેમ કે મારી આ ચેનલના વિડીયોમાં આ રીતે અહીંયા વોટરમાર્ક છે, અહીંયા આપ જોઈ શકો છો મારું નામ લખેલું છે. તો આ રીતે આપ પણ આપના વિડીયોમાં વોટરમાર્ક સેટ કરી શકો છો. વોટરમાર્ક એક બ્રાન્ડ છે. કેટલાક લોકો પોતાના વર્કને યુનિક બનાવવાના હેતુથી આવા વોટરમાર્ક સેટ કરે છે. તો આપ પણ આપના વિડીયોમાં આવું આપનું મનપસંદ વોટરમાર્ક સેટ કરવા માંગતા હોય તો કરી શકો છો. તો ચાલો જોઈએ આ વોટરમાર્ક કેવી રીતે સેટ થાય છે. મિત્રો, આ વોટરમાર્ક એક ઇમેજ છે જે આપણે ક્રિએટ કરવી પડશે. તો આ માટે આપ આપના ઇન્ટરનેટમાં બ્રાઉઝરમાં કનેક્ટ થયા બાદ અહીંયા આપ ટાઈપ કરશો ફ્લેમિંગ ટેક્સ ડોટ ઇન. આ એક વેબસાઇટ છે જે આપણને આવા પ્રકારના વોટરમાર્ક્સ ઇમેજ અથવા તો લોગો સેટ કરી આપે છે. તો આ વેબસાઇટ ઓપન થતાની સાથે સીધા આપણે કેટલાક આ રીતે એક્ઝામ્પલ્સ આપની સામે દેખાશે કે આપ વોટરમાર્ક્સ આપનો લોગો કઈ ટાઈપ્સમાં બનાવવા માંગો છો. એમના અલગ અલગ ફોન્ટ્સ, અલગ અલગ શેપ્સ, અલગ અલગ ડિઝાઇન આપની સામે દેખાશે, જે આપની પસંદગી પ્રમાણે ચોઇસ કરી શકો છો. આ સિવાય વધુ પેજ અહીંયાથી ક્લિક કરવાથી મળી રહેશે. જેમ કે હું અત્યારે આ જે ડિઝાઇન છે એમના ઉપર ક્લિક કરું છું, જેમાં નીચે જોવા મળશે એડિટ લોગો. તો એમના ઉપર ક્લિક કરીશ કે રનર જે લખેલું છે એમની જગ્યાએ મારે મારું નામ લખવું છે. તો અહીંયા લોગો ટેક્સ્ટ લખેલું છે ત્યાં રનર બેકસ્પેસ કીથી દૂર કરી ત્યારબાદ હું મારું નામ લખીશ. અહીંયા આપ આપનું નામ લખી શકો છો. ત્યારબાદ નીચે ફોન્ટની સાઇઝ પણ આપ વધારી શકો છો. એમની નીચે ફોન્ટ આપ આ ફોન્ટ સિવાય અલગ અલગ અહીંયા ફોન્ટ સજેશન માટે છે, એમાં આપની પસંદગીના ફોન્ટ પણ આપ અહીંયાથી બદલી શકો છો. ફોન્ટ અહીંયા લોડિંગ પ્રોસેસમાં છે. નીચે આવા સિવાય ઘણા બધા ફોન્ટ્સ અહીંયા આપને જોવા મળશે. ત્યારબાદ છે લોગો. એમના ઉપર ક્લિક કરતા અહીંયા કલરના ઓપ્શન છે, પેટર્ન્સ, ગ્રેડિયન્ટ આપની પસંદગી અનુસાર ચોઇસ કરી શકો. પરંતુ યુટ્યુબ ચેનલ અહીંયા જે વોટરમાર્ક છે એમની પોલિસી અનુસાર એ ટ્રાન્સપેરન્ટ વોટરમાર્ક એક્સેપ્ટ કરે છે, એટલે ટ્રાન્સપેરન્ટ ઉપર હું ક્લિક કરીશ. એટલે આપ જોઈ શકશો કે અહીંયા જે વોટરમાર્ક છે એ ટ્રાન્સપેરન્ટ ઇમેજ સ્વરૂપે બની ગઈ છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો. હવે અહીંયા ડાઉનલોડ ઓપ્શન છે. ડાઉનલોડ ઉપર ક્લિક કરતા આ ઇમેજ ડાઉનલોડ થશે. સેવ ફાઇલ ઉપર ટિક માર્ક આપી ઓકે આપશો, આ ઇમેજ છે આપણા સિસ્ટમમાં સેવ થશે. હવે આપની યુટ્યુબ ચેનલ પર જશો. આપના બ્રાઉઝરમાં આપે ટાઈપ કરવાનું રહેશે youtube.com. ત્યારબાદ એન્ટર આપતાની સાથે યુટ્યુબનું ડેશબોર્ડ ઓપન થશે. અહીંયા સાઇન ઇન પર ક્લિક કરી સાઇન ઇન થશો. આપના પાસવર્ડ લખી સાઇન ઇન પર ક્લિક. ત્યારબાદ અહીંયા જમણી બાજુ આપનું જે પ્રોફાઇલ પિક્ચર દેખાય છે ત્યાં ક્લિક કરી આપે ક્રિએટર સ્ટુડિયો અહીંયા જે લખેલ છે એમના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ ડાબી બાજુ જે ઓપ્શન મળે છે એમાંથી ચેનલ પર ક્લિક કરો. હવે નીચે જે સબ મેનુ ખુલે છે એમાંથી બ્રાન્ડિંગ બ્રાન્ડિંગ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ એડ વોટરમાર્ક્સ. અહીંયા આપ જોઈ શકો છો કે યુટ્યુબમાં જે કલર ઇમેજ છે બેકગ્રાઉન્ડ પિક્ચર સાથેની એ ઇમેજ એક્સેપ્ટ કરતી નથી, મતલબ કે મનાય છે, ટ્રાન્સપરન્ટ ઓનલી. તો અહીંયા આપણે ટ્રાન્સપેરન્ટ ઇમેજ ઓલરેડી બનાવેલી છે. તો હવે બ્રાઉઝ ઉપર ક્લિક કરી આ ઇમેજ સેટ કરશું. આપને સિસ્ટમમાં જ્યાં આપ ઇમેજ સેવ કરેલ છે એ ઇમેજ સિલેક્ટ કરી ઓપન ઉપર ક્લિક કરશું.
ત્યારબાદ સેવ. અહીંયા આપ ઇમેજ જોઈ શકશો, ત્યારબાદ ફરીવાર સેવ ઉપર ક્લિક કરશો. હવે આપણને આ વોટરમાર્ક છે એ ડિસ્પ્લે માટેના ઓપ્શન મળશે કે આપ આ ઇમેજ ક્યારે ડિસ્પ્લે થાય એના માટેનું ઓપ્શન છે. તો અહીંયા ડ્રોપ ડાઉન મેનુમાં ત્રણ ઓપ્શન છે, એન્ડ ઓફ વિડીયો, એન્ટાયર વિડીયો, કસ્ટમ સ્ટાર્ટ ટાઈમ. તો હું અહીંયા એન્ટાયર વિડીયો ઉપર ક્લિક કરું છું, મતલબ કે જ્યારે પણ આ વિડીયો શરૂ થાય ત્યાંથી માંડીને આ વોટરમાર્ક દેખાય. તો એન્ટાયર વિડીયો ઓપ્શન પસંદ કરી અપડેટ ઉપર ક્લિક કરશો. હવે આપના દરેક વિડીયોમાં વિડીયો શરૂ થતાની સાથે જ અહીંયા નીચે આ પ્રકારે વોટરમાર્ક ડિસ્પ્લે થશે.